ડિંડોલી વિસ્તારમાં મારામારી કરી તીક્ષ્ણ હત્યાના ઘા મારી તથા લાકડાના ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી રાઉટિંગના ગુનામાં નાસી ગયેલ છ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ. નવાગામ ડિંડોલી વિસ્તારમાં ગાયત્રી સોસાયટીમાં આવેલ સંતોષી માતાના મંદિર પાસે ગઈ તારીખ 26 ફેબ્રુઆરી 2023 રોજ રાત્રિના 9 વાગ્યાના સુમારે ફરિયાદી શ્રી અંકિત કુમાર શેઝધર પાંડે ઉંમર વર્ષ 27 ધંધો ધાગા કટિંગ રેટાન બાલાજીનગર ડિંડોલી સુરતનાઓ પોતાના ઘર પાસે ટેમ્પો લઈને ઊભા હતા તે વખતે આ કામના 6 થી 7 જેટલા આરોપીઓએ ભેગા થઈ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી સાથે ગાળી કલોચ કરી ઝઘડો કરી માથાના ભાગે ચપ્પાના ઘા મારી તથા શરીરે લાકડાના ફટકા વડે માર મારી તથા રસ્તે જતા સાહેદને પણ લાકડાના ફટકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી તમામ આરોપીઓ નાસી ગયેલ જે બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 143, 144, 147, 148, 325, 323, 504, 562 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. પકડાયેલ આરોપીમાં સિપુ ઉર્ફે બાબુ અશ્વિની કુમાર રાઉત, રોહિત ઉર્ફે કાલિયા પ્રમોદ કુશવાહા, દીપક ઉર્ફે દીપ અશ્વિની કુમાર રાઉત, શિવમ ઉર્ફે શુભમ પંડિત રાકેશ ચંદ્ર મિશ્રા, દેવાનંદ ઉર્ફે છોટુ ગુલાબધર યાદવ, પ્રીતમ ઉર્ફે પટાકા સંજયભાઈ પાટીલ. સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએમ પઠાણ, પીએસઆઈ હરપાલસિંહ મસાણી, પીએસઆઈ ડીઆર બથવાર, એચસી રાજદીપસિંહ નરેન્દ્રસિંહ, પીસી કુલદીપસિંહ હેમુભા, પીસી મેહુલ પ્રવીણભાઈ, એચસી અનિલ રામ અવતાર, એચસી કિરીટ હરિભાઈ, એચસી નિકુંજ ધીરજભાઈ, પીસી નિકુલદાન ચૈતદાન, પીસી બ્રિજરાજસિંહ ભરતસિંહ, એચસી જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ, એચસી હેમંતભાઈ શાલિગ્રામ. ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.